આ તરફ ખબર અમદાવાદથી. અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં ચાલતી ફ્રેન્ડ્સ ઓફ ઝૂની યોજના ઘણી સફળ રહી નથી. શહેરીજનો થોડો ઘણો રસ દાખવી રહ્યા છે, પરંતુ કોર્પોરેટરો ઉદાસીન જોવા મળી રહ્યા છે. તત્કાલીન મેયર મીનાક્ષીબેન પટેલે કોર્પોરેટર્સને પત્ર લખી પશુ પક્ષી દત્તક લેવા કહ્યું હતું, પરંતુ તેનો કોઈ હેતુ સર્યો નથી. નાગરિકો અને પશુ પક્ષીઓ પ્રત્યે તાદાત્મ્ય સધાય તથા પશુ પક્ષીઓની યોગ્ય કાળજી લઈ શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2008 થી ફ્રેન્ડ્સ ઓફ ઝૂ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત નાગરિક જે તે પશુ પંખી દત્તક લઈ અને તેનો એક વર્ષનો નિભાવ ખર્ચ આપવાનો હોય છે. પ્રાણી સંગ્રહાલય દ્વારા દત્તક લેનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ દત્તક પ્રાણી પક્ષી ના પાંજરા પર લખવામાં આવે છે. આમ જોવા જઈએ તો તંત્રની આ યોજના બહુ સફળ થઈ નથી. 32 જેટલા લોકોએ આ યોજનામાં ભાગ લીધો છે. નાગરિકો આ યોજનામાં જોડાય તે માટે તત્કાલીન મેયર મીનાક્ષીબેન પટેલે તમામ એટલે કે 192 કોર્પોરેટર્સને પત્ર લખ્યો હતો અને પશુ પક્ષી દત્તક લેવા માટેની અપીલ કરી હતી. તેમના પત્રને કારણે તે સમયગાળાના 4 કોર્પોરેટરે ભાગ લીધો હતો, પરંતુ ત્યારબાદ કોઈએ રસ લીધો નથી. ફ્રેન્ડ્સ ઓફ ઝૂ જી શરૂઆત આપણા 2006 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી, જેના અનુસંધાને જુદા જુદા પ્રાણીઓનો ઇયરલી ખર્ચ ફિક્સ કરવામાં આવેલો છે અને એ ખર્ચ પ્રમાણે અમે ખર્ચને અનુસંધાને કે આવક માટે થઈને આ કોઈ સ્કીમ મૂકેલી નથી. આ સ્કીમ ઘણા એવા પરિવાર, ઘણા એવા બાળકો, ઘણા એવા વડીલો છે કે જે પ્રાણીને એડોપ્ટ કરવા માગે છે પણ એની કેર કોઈ કારણોસર લઈ શકતા નથી. તો બાળકો અને વડીલો અને નાગરિક પ્રાણીની સારસંભાળ રાખી બી શકે, જરૂર પડે એમને અમે ફ્રી પાસ આપીએ છીએ કે એમના જે તે દત્તક લીધેલા પ્રાણીની મુલાકાત લઈ શકે. સાથે સાથે એમની નેમ પ્લેટ અમે લગાડીએ છીએ ત્યાં, કે ભાઈ ધારો કે જાની એન્સન છે, અમારી રૂપા કરીને એક આસણ હાથી છે, એનો દત્તક લીધેલો છે અને એનો 260,000 જેવો ખર્ચ, વાર્ષિક ખર્ચ જાનીયન કંપની વર્ષોથી આપે. આવી રીતે એક ફેમિલીએ મોર દત્તક લીધેલો છે, મેં પોતે પણ મોર દત્તક લીધેલો છે, જેનો વાર્ષિક ખર્ચ 5,000 રૂપિયા આવે છે. વર્તમાન સમયે વાડજના કોર્પોરેટર જિગ્નેશ પટેલે મોરને દત્તક લીધો છે. આમ કહી શકાય કે કોર્પોરેટરોને પશુ પક્ષીઓના નિભાવ માટે નાણાં આપવામાં કોઈ રસ નથી. શહેરમાં 192 કોર્પોરેટર્સ છે. જો દરેક કોર્પોરેટર્સ યથાશક્તિ પ્રમાણે પશુ પક્ષી દત્તક લે તો પ્રાણી સંગ્રહાલયના ખર્ચમાં ઘટાડો થાય. કોર્પોરેટર્સની ઉદાસીનતા જોતા રિક્રિએશન કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે કોર્પોરેટરને ફરી પત્ર લખી અને આ યોજનામાં જોડાવા અપીલ કરવામાં આવશે. વધુ કોર્પોરેટર્સ તેમાં જોડાય તેવા પ્રયાસ કરાશે. હાથી જેવા કેટલાક પ્રાણીઓ એવા છે કે જેમને દત્તક લેવા માટે મોટો ખર્ચ થાય છે. બાકી તો એવા છે જેમની પાછળ બહુ ઓછો ખર્ચ થાય છે. જો આવા પશુ પક્ષીઓને દત્તક લેવામાં આવે તો બહુ આર્થિક ભારણ વધ્યું નથી. આ યોજના હેઠળ પશુ પક્ષી પાછળ કરવા પડતા ખર્ચ પર નજર કરીએ તો હાથીની વાત કરીએ તો વાર્ષિક નિભાવ ખર્ચની વાત કરવાની હોય તો હાથી પાછળ 2,58,260 રૂપિયા, વાઘસીની વાત કરીએ તો 1,26,000 રૂપિયા, વાનરની વાત કરીએ તો 7,260 રૂપિયા, લવબર્ડની વાત કરીએ તો 2,260 રૂપિયા, મોરની પાછળ વાર્ષિક ખર્ચ 4,260 થાય છે. જ્યારે પાણીના સાપની વાત કરીએ તો 2,260 રૂપિયા વાર્ષિક ખર્ચ થઈ રહ્યો છે. હરણની વાત કરવામાં આવે તો 9,260 વાર્ષિક ખર્ચ થઈ રહ્યો છે. આમ સૌથી વધુ ખર્ચ હાથી પાછળ અને સૌથી ઓછો ખર્ચ પક્ષીઓ પાછળ કરાય છે. આધુનિક સમયમાં ધીરે ધીરે પશુ પક્ષીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જ્યારે ઝૂ માટે પણ પ્રાણીઓનો નિભાવ કરવો મોંઘો બન્યો છે, ત્યારે વ્યક્તિ આ પ્રકારની યોજનામાં ભાગ લઈ અને પશુ પક્ષીઓના અસ્તિત્વને ટકાવવાનું ભગીરથી કાર્ય કરી શકે છે. ત્યારે વર્ષે લાખો કરોડો કમાતા કોર્પોરેટરોએ સામાન્ય નાગરિક પાસેથી પ્રેરણા લેવી જોઈએ. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, અમદાવાદ. આ તરફ છોટાઉદેપુર વિસ્તારમાં